जिल्लाना वातावरण में पलटो आव्यो छे। वातावरण में पलटा साथे वरसाद शुरू थयो छे। संतरामपुर में कमोसमी वरसादी माहौल छे। संतरामपुर अने तेनी आसपास वरसाद थता खेडूतो चिंतित बन्या छे। खेडूतोना शियाळु पाकने मोटू नुकसान थवानी भीति व्यक्त कराई रही छे। संवाददाता विशाल पारिक फोन लाइन पर जोड़ाई चुक्या छे। विशाल, મહીસાગરના વાતાવરણમાં પલટો આવ્યો છે, કેવો વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે અને ખેડૂતો માટે આ આવનારો સમય કેટલો મુશ્કેલ બનશે? જે ચોક્કસથી સોરલ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી 30 અને 1 તારીખ સુધીમાં આજે માવઠું થઈ શકે છે, કમોસમી વરસાદ થઈ શકે છે, તે રીતે હાલ સંતરામપુરના જે ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ખાસ કરીને વહેલી સવારથી જે રીતે છાંટા પડી રહ્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક આસપાસના ખેડૂતોમાં પણ એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જે રીતે અગાઉ પણ જે રીતે માવઠું પડ્યું હતું તેને લઈને પણ જે રીતે નુકસાન થયું છે, ત્યારે ફરી એક વખત આ માવઠાની બીકના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ક્યાંક ને ક્યાંક શિયાળો પાક સહિતના જે ડાંગર છે તેને પણ હાલ જે રીતે લણણી થઈને વેચાણ માટેની જે પ્રક્રિયા હાથ ધરી છે તે રીતે હાલ જોવા જઈએ તો ખેડૂતોમાં પણ હાલ ચિંતા જોવા મળી રહી છે। હાલ પણ લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે હાલ વરસાદ વરસી રહ્યો છે। જી, તો વિશાલ, ધન્યવાદ જાણકારી માટે।